નમસ્કાર સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતીય પરિચય સંધ્યા 8.2 નો પ્રશ્ન નંબર 2 યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમાં આપણે પ્રશ્ન નંબર 3 આપેલો છે. જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય હોય, તો અહીં આપણે a ની કિંમત આપણે 4 ઓપ્શન આપેલા છે તે લેતા જશું તો આપણને ખબર પડશે કે આપેલ ઓપ્શનમાંથી કયો જવાબ આવશે. ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ સરખો થવો જોઈએ. તો પહેલા આપણે એ તરીકે આપણે 0 લઈએ નંબર 1, તો આપણા પાસે વેલ્યુ હતી sin 2a બરાબર 2 sin a, તો આપણે લઈ શકીએ sin 2 a ની કિંમત 0 બરાબર 2 sin 0. sin 2 into 0 એટલે આપણા પાસે અહીંયા આ sin 0 અને 2 ગુણ્યા sin 0, તો sin 0 ની વેલ્યુ આપણે કેટલી છે 0 છે, અને sin 0 ની વેલ્યુ પણ અહીંયા કેટલી છે 0 છે. 2 ગુણ્યા 0 એટલે કેટલા થવાના 0 થવાના. તો આપણે જોઈ શકીએ કે ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ સરખો થાય છે એટલે આપણો જવાબ પહેલો જ આવશે, બરાબર છે. પણ આપણે તમને હજુ સમજ પડે એટલા માટે એ તરીકે આપણે 30 લઈએ, તો sin 2a અને 2 sin a બરાબર sin 2 એની કિંમત છે 30, તે અહીંયા મૂકીએ 2 sin 30 એવી રીતના મૂકીએ. sin 30 ગુણ્યા 2 એટલે 60 થશે. અહીંયા 2 કૌંસમાં sin 30 ની વેલ્યુ આપણી છે 1/2, sin 60 ની વેલ્યુ તો sin 60 ની વેલ્યુ છે √3/2 બરાબર. આ 2 નીકળી જશે અને બાકી રહેશે, તો આ બંને જવાબ સરખા નથી એટલે આવે નોટ ઇક્વલ ટુ, બંને સમાન નથી એટલા માટે √3/2 નોટ ઇક્વલ ટુ 1. એટલે આપણે જોઈ શકીએ કે આ બી ઓપ્શન આવતું નથી. એવી જ રીતના તમે સી કરશો અને ડી કરશો, બરાબર છે. મેં અહીંયા કરતો નથી કારણ કે આપણને જવાબ મળી ચૂક્યો છે, પણ તમને સમજ પડે એટલે એક ઓપ્શનનો હજુ મેં વધારે લીધો હતો. હજુ તમે એ તરીકે 45 લો તો તમને આ પ્રકારે મળશે, અને એ તરીકે 60 લેવું ત્યારે પણ તમને એ જ પ્રકારે મળશે. પણ આપણને જવાબ મળી ગયો છે એટલે આપણે તે સ્વીકારી લઈએ છે, બરાબર છે. હવે ચોથો એમસીક્યુ આપણે ટાઈપ કર્યો છે 2 tan 30 ના છેદમાં 1 - tan² 30, તો આ ચારમાંથી કયો જવાબ આવશે તે આપણે મેળવવાનો છે. તો બરાબર 2 tan 30 upon 1 - tan² 30 બરાબર 2 tan 30 ની કિંમત, તો 10 નું ખાનામાં 30 ની વેલ્યુ છે 1/√3 ના છેદમાં 1 - tan 30 જ છે ને 1/√3, પણ એનો વર્ગ કરવાનો છે અહીંયા કારણ કે ઉપર વર્ગ છે. હવે આનો નાનો ગુણાકાર આવશે એટલે 2 ના છેદમાં √3, અહીં મેં ભાગાકાર કરી દઉં છેદમાં છે એટલે જેથી તમને સરળ પડે. આ 1 - 1/√1 / √3 કેટલો થવાનો 3 થશે. એ બંનેનો આપણે લસાઅ લઈએ એટલે આવશે અહીંયા 2/√3 એમ 9 ભાગાકાર રાખું છું અત્યારે, આ બંનેનો લસાઅ એટલે આવશે 3 - 1/3 બરાબર 2/√3 ભાગ્યા 3 માંથી 1 જાય એટલે 2/3 આવશે બરાબર 2/√3 ભાગાકારમાં ગુણાકાર કરો એટલે 3 ઉપર જશે અને 2 નીચે આવશે. વ્યસ્ત થાય ભાગાકારનો ગુણાકાર કરીએ ત્યારે આ 2 અને 2 નીકળી જશે. આ 3 ના આપણે અવયવ પાડીએ એટલે √3 × √3 એટલે 3 થાય છેદમાં √3. આ √3 અને 3 નીકળી જશે અને આપણને જવાબ મળશે √3. પણ આપણે ઓપ્શનમાં જોઈએ તો એવો ઓપ્શન આપણને આપેલ નથી એટલે આપણે કિંમત શોધવાની કે √3 એ કોની કિંમત છે. તો cos 60, તો cos 60 ની કિંમત કેટલી છે 1/2 છે એટલે આપેલો ઓપ્શન આવતો નથી. એ જ રીતે sin 60, તો sin 60 ની કિંમત છે √3/2 એ પણ આપણો જવાબ નથી, બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ tan 60, તો tan 60 ની વેલ્યુ કેટલી છે √3 એટલે √3 ની જગ્યા ઉપર આપણે કેટલા લખી શકીએ છીએ tan 60 એટલે આપણો જવાબ આવશે કેટલો tan 60. અને sin 30 ની વેલ્યુ છે 1/3 તે પણ ના આવે, બરાબર છે. ચાર ઓપ્શનમાંથી એક જ ઓપ્શન સાચો છે એટલે આપણો જવાબ આવશે tan 60. તો તમે જોઈ શકો કેટલી સરળ રીતે કાર્ય કરી શકાય છે, પણ ત્યારે જ્યારે આપણને ખૂણાના માપ ખબર હશે ત્યારે. ધન્યવાદ.